नमस्कार दर्शक मित्रों, महामंथन में आपनु स्वागत छे। कोई पण माता पिता ने पोताना संतानो उच्च कक्षाए पहोंचे अने सारू जीवन जीवे तेवी हमेशा इच्छा रहती होय छे। संस्कारोना सिंचन थी लईने सगपण सुधीनी तमाम प्रवृत्तिओमां माता पितानो हमेशा फाळो रहे छे, परंतु आजना वाईफाई युगमां वर्तमान पेढ़ी खूब आगळ वधी गई छे। क्यांक माता पिताना सूचनोनो अनादर करे छे तो क्यांक पोतानी जातने स्मार्ट समजीने अड़चण रूप निर्णयो ले छे। વાત આજની પેઢીના ચટ મંગની પટ શાદી જેવા નિર્ણયોને લઈને છે, જેમાંનો એક નિર્ણય છે પ્રેમ લગ્ન। જે તે યુવક યુવતી જે તે સમયે એકબીજાની ભાવનાઓમાં આવીને પ્રેમ લગ્ન તો કરી લે છે, પરંતુ તેનું પરિણામ શું આવશે, તેના ફાયદા ગેરફાયદા શું હશે તેની પરવા નથી કરતા। ત્યારે આજે મહામંથનના મંચથી પ્રેમ લગ્ન જેવા વિષય પર ચર્ચા કરવાની છે અને કેટલાક સવાલો પણ ઉઠાવવાના છે કે આખરે પ્રેમ લગ્ન પહેલા માતા પિતાની મંજૂરી કેમ નથી લેવાતી, શું યુવાઓના સ્વતંત્ર નિર્ણયથી મોટી હાનિ પહોંચે છે, બંધારણમાં સ્વતંત્રતાનો અધિકાર શું કહે છે, પ્રેમ લગ્નના કિસ્સામાં માતા પિતાની લાગણીઓનું શું હોય છે, આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન। મારી સાથે લગ્ન વિશેની એક મોટી લડાઈ હાલ આપણા ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે। સરકાર અને કોર્ટ એ કાનૂની જંગમાં છે અને કેટલાક નિર્ણયો એવા છે કે કોર્ટ લે સરકારે લઈ લીધો હોય તો એને પડકારે। આજે પણ એવું થયું છે કે લવ જેહાદનો જે કાયદો આપણા ગુજરાતમાં બન્યો છે એના વિશે કેટલીક વાતોથી એ હાઈકોર્ટ અસહમત હતી। એને લાગ્યું કે આ વ્યક્તિના વ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકાર પર તરાપ છે, જે કાયદો છે એ યોગ્ય નથી। તો ગુજરાત સરકારે પણ કીધું કે અમે લોકો સુનિશ્ચિત કરીએ છીએ કે જે કાયદો લાવ્યા છીએ એ યોગ્ય છે અને હાઈકોર્ટનું જે જજમેન્ટ છે એને અમે સુપ્રીમ કોર્ટમાં પડકારવાના છીએ। એટલે મને થયું કે આપણે પણ આજે લગ્નો વિશે ચર્ચા કરવી જોઈએ અને આ મહામંથનનું મંચ એના માટે એક આદર્શ જગ્યા હોઈ શકે છે। એટલે બહુ સલાહ દેવાનો કોઈ ઈરાદો નથી, પણ જે દુઃખ અને દર્દ જોઈ રહ્યો છું, સાંભળી રહ્યો છું અને એવા જે લોકો છે એમનો અવાજ બનવાનો પ્રયત્ન કરું છું। મા બાપના દુઃખને સમજવાનો, હું એવું માનું છું કે દુઃખને સમજવાનો અને જાણવાની જે ઉંમર છે એ 35 વર્ષની આજુબાજુની હશે એવું હું વ્યક્તિગત રીતે માનું છું, અંગતપણે માનું છું। કારણ કે 18 અને 20 વર્ષે લીધેલા મેં કેટલાક નિર્ણયો જેમાં મારા માતા પિતાની અસહમતિ હોય તો મારે એવું સમજવું જોઈએ કે મારા કોઈ હિતમાં મારા માતા પિતા બોલતા હશે અને હું એમની લાગણીને સમજી શકું એટલો પરિપક્વ 18, 20, 21 વર્ષે ન પણ હોઈ શકું એવી મારી સમજણ છે। તો માતા પિતાના દુઃખ દર્દને સમજવાને બરાબર લાયક થયો ગણાવ એને હું માનું છું કે 30, 35, 37 વર્ષની ઉંમર પછી એ વ્યક્તિ બરાબર સમજતો હોય છે। કારણ કે દુનિયાની ઠોકરો ખાતો હોય છે, એ નોકરી કરવા જતો હોય છે, પરિવારને સંભાળતો હોય છે, ત્યારે એને એ ખબર પડે છે કે એક માતા પિતા હોવું એ શું છે। પણ 18-20 વર્ષની ઉંમરે આપણે એક કોચલામાં રહેલા યુવાન હોઈએ છીએ, બાળક હોઈએ છીએ, મા બાપની નજર સામે સચવાયેલા હોઈએ છીએ, તો કેટલાક સંજોગોમાં આપણા નિર્ણયો એ મા બાપને ગમતા ન હોય પણ એ આપણી પોતાની જે છે એ સુખાકારી માટે હોય, આપણા હિતમાં હોય એવું પણ આપણે માનવાને પરિપક્વ હોતા નથી। આપણા અહીંયા કાયદાની વાત કરીએ તો દીકરીને 18 વર્ષ થયા ન હોય અને કોઈ યુવક સાથે એ લગ્ન કરવા નીકળી જાય, ઘરેથી નીકળી જાય, તો મા મહેનતે એને પોલીસ પકડી પણ લાવે ને જો કોર્ટમાં રજૂ કરે તો એને લગ્નને 2, 3, 4 મહિના ખૂટતા હોય તો આવા સંજોગોમાં કોર્ટ પણ એવું સ્ટેન્ડ લે છે, એવો નિર્ણય લે છે કે આ દીકરી છે એને આપણે શેલ્ટર હોમમાં મૂકવી, જ્યાં જે બાળ સુધાર ગૃહ હોય ત્યાં, અને જ્યારે એની ઉંમર લગ્નને લાયક થાય ત્યારે એ દીકરી છે એ એના પ્રેમીને કે જેની સાથે એને પરણવું છે એની સાથે પરણી શકે, આ કાયદો છે। અને દીકરાના કિસ્સામાં પણ એવું થતું હોય છે કે દીકરો પોતે એવું નક્કી કરે કે હું તો અહીંયા જ પરણીશ, એના સિવાય કે નહીં પરણું, એટલે મા બાપ પણ પોતે વિરોધ કરતા હોય, કેટલાક સંજોગોમાં દીકરાનો વિરોધ એટલે છોડી દે કે કદાચ આ ઘરથી ભાગી જશે તો શું થશે, એટલે પાછી નવી ઉપાધિઓ મા બાપને ઉમેરવી પડે એવું મા બાપ વિચારતા હોય આપણે ત્યાં। તો છોકરાના કિસ્સામાં તો મા બાપ કહી દે તારે જે કરવું એ કરજે, પણ આવા કિસ્સામાં મા બાપને એવો ડર હોય છે કે લગ્ન કરીને દીકરો પણ મન ફાવે એમ રહે અને પછી એને ઘરની બહાર તો નહીં કાઢી મૂકે ને, એટલે કેટલાક કિસ્સામાં મા બાપ એવા પણ ડરતા હોય છે
અને એમને છોડીને એ દીકરો એની પુત્રવધુ જતી નહીં રહે એવા કિસ્સામાં પણ મા બાપ ડરતા હોય છે. પણ મેં ગામડામાં જોયું છે કે લગ્ન કરનારા તો લગ્ન કરી લે, એમનો એક સુખી સંસાર હોય, ગામથી દૂર જતા રહે, એમનો સંસાર તો વસાવી લે. દીકરામાં મા બાપે કમાવાના ગુણને ઉછેર્યા હોય એટલે દીકરો કમાઈ પણ લેતો હોય, અને દીકરી ભણેલી હોય તો એ પણ એના પતિને મદદ કરતી હોય અને બે સુખી સંસાર જીવતા હોય. પણ સમાજ સમાજ વચ્ચે એવા વેર ઝેર મેં જોયા છે કે આખી જિંદગી બોલે નહીં, બોલ્યા વ્યવહાર ન રહે, અને ગામમાં આખી જિંદગીનો જે કજિયો છે એ ઘૂસી જાય. એટલે મા બાપે આખી જિંદગી જે સાચવેલા સંબંધો છે એ એક જ ઝાટકે તૂટી જાય. આપણો કાયદો યુવા અવસ્થાએ રહેલા દીકરા દીકરીને સપોર્ટ તો કરે છે, એ તરફે કાયદા બનેલા છે, પણ મા બાપને લાગણીના નુકસાનની ભરપાઈ થાય એવું કંઈ આપણે ત્યાં કાયદામાં છે નહીં. એવા કિસ્સામાં મા બાપના અધિકારોનું શું, એ મુદ્દો પણ આજે ચર્ચવો છે. મેં એવા પણ કિસ્સાઓ જોયા છે કે દીકરીએ મા બાપની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હોય, માતા પિતાએ બધા સંબંધ પૂરા કરી નાખ્યા હોય, અને દીકરી આખી એ જિંદગી એની સંતાપમાં વિતાવતી હોય, વાર તહેવાર આવે અને ઘરમાં કોઈનો પ્રસંગ આવે તો એ દીકરી આંસુ સારતી હોય. આવા કિસ્સામાં સાસરિયા સારા હોય તો સારું, બાકી એનું દર્દ પણ કોઈ સમજનારું આપણા સમાજમાં હોતું નથી, એવા કિસ્સાઓ બને છે. પણ આપણે ત્યાં એવું તો છે જ નહીં કે 18 અને 21 વર્ષ થાય એટલે દીકરા દીકરાની જવાબદારી છે એ મા બાપની રહેતી નથી. જ્યાં સરકારો આવી જવાબદારી નિભાવે છે ત્યાં તો કિસ્સો જુદો છે. જો દીકરો પોતે પોતાની ઈચ્છાની લાગણીને વશ થઈને એ લગ્ન કરી લે, ભાગી જાય ઘરેથી અને દૂર રહેતા હોય, મા બાપને છોડી દીધા હોય, પછી એ પૈતૃક સંપત્તિમાં એનો પોતાનો હક માગે તો એને હક પણ આપવો પડતો હોય છે. કાયદાઓ છે, કેટલાક કાયદાઓ એ જે છે એ બદલાઈ પણ રહ્યા છે. પણ આપણે બંધારણનું સન્માન કરીએ છીએ, બંધારણમાં જે અભિવ્યક્તિની આઝાદી અંતર્ગત લગ્નોને વારંવાર કોર્ટમાં પડકારાયા પણ છે, અને સુપ્રીમ કોર્ટમાં વારંવાર આ વાત ગઈ છે ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વ્યક્તિને અભિવ્યક્તિની આઝાદીનું સ્વાતંત્ર્ય છે, એને આઝાદી છે. એટલે લગ્નની ઉંમરે પહોંચી જાય પછી એના જીવનસાથીની પસંદગીમાં ન તો કુટુંબ આવે છે, ન કબીલો આવે છે, કે ના સમાજ એ બંને વ્યક્તિને રોકી શકે છે, કારણ કે બંને પુખ્ત છે, લગ્નની જે એમની ઉંમર છે એ થઈ ચૂકી છે, એટલે એમને કોઈ પણ રોકી ન શકે. એવા કિસ્સાઓ પણ છે કે જ્યાં માતા પિતાએ નક્કી કરેલું હોય, બધું જ સમાજના ધોરણે ગોઠવાયેલું હોય, દીકરા કે દીકરીની જિંદગી એ નર્ક બની ગઈ હોય, એવા પણ કેટલાક કિસ્સાઓ આપણે જોયા છે કે ભલે પ્રેમ લગ્ન ના કર્યા હોય, એ સમાજમાંથી જ કોઈએ બતાવ્યું હોય અને સારું ઘર શોધ્યું હોય, છતાંય એ દીકરો કે દીકરીની જિંદગી એ ખૂબ બદતર હોય, અને ઘણા બધા કિસ્સામાં લોકો આખી જિંદગી એનો ઢસડો પણ કરતા હોય છે. એટલે બધાની સહમતી હોય અને લગ્નની મુશ્કેલીઓ અનુભવતા પણ ખૂબ લોકો છે, માત્ર પ્રેમ લગ્ન કરનારા નહીં પણ સમાજના ધોરણે આપણી જે લગ્ન વ્યવસ્થા બની છે એ વ્યવસ્થામાં જ લગ્ન કરનારા પણ લાખો લોકો છે જે આપણી આજુબાજુ છે. અને આ જે લગ્ન સંસ્થા તૂટી રહી છે અને એનું જે ચિંતન છે એ થવું જોઈએ હું માનું છું. આ મુદ્દો જ્યારે સત્તા ના બોલે અને જ્યારે ધર્મ સત્તા પણ ના બોલે, સમાજ સત્તા પણ ના બોલે અને જ્યારે રાજ સત્તા પણ ના બોલે, ત્યારે માધ્યમ તરીકે એ અમારો ધર્મ પણ છે કે એની ચર્ચા થવી જોઈએ. તો આ ચર્ચા વિશે આપણી સાથે આજે 5 મહાનુભાવો છે. એ કે પટેલ છે, સામાજિક અગ્રણી છે, રાજ શેખાવત છે, એ પણ સામાજિક અગ્રણી છે, જાગૃતિબેન પટેલ છે, આમ મૂળ એમનો વ્યવસાય અધ્યાપક છે પણ સામાજિક કાર્યકર તરીકે મા દીકરીના સંમેલનો એમણે ખૂબ કર્યા છે એટલે આજે એમને પણ આ ડિબેટમાં આપણે બોલાવ્યા છે. સોનલબેન જોશી છે, એડવોકેટ છે, આવા કિસ્સાઓમાં જે કાનૂની દ્રષ્ટિકોણ છે એની વાત પણ મૂકશે. અને મનીષાબેન શાહ છે, સામાજિક કાર્યકર છે, અને આરજે મેઘા પણ આપણી સાથે જોડાયા છે જે યુવાઓનો પક્ષ રાખશે. તો સૌથી પહેલો સવાલ જાગૃતિબેન તમને પૂછું છું કે આપણે વાત તો કરીએ છીએ, સોશિયલ મીડિયા ભાગ ભજવે છે, આપણે ત્યાં ટીવી આવી ગયું, ઘણા બધા કિસ્સામાં આપણા મુક્ત વિચારો હોય છે, એવા બધા પ્રેમના સરસ ગીતો સાંભળીએ છે, તો એ ઉંમર છે કે આપણને મનગમતું પાત્ર શોધવાની ઈચ્છા થાય અને એ શોધી લે પછી હવે કાયદો પણ આઝાદીની વાત કરે છે પણ આંતરધર્મીય લગ્નની વાત છે એટલે કોર્ટમાં આખો મામલો ગયો છે, પણ સમાજ અત્યારે આ પ્રકારના કિસ્સાઓથી કેવા પ્રકારનો પડકારનો સામનો કરી રહ્યું છે અને આપણે કેવી રીતે નીકળી શકીએ આ આખી વાતમાંથી, અથવા તો જ્યારે પણ લગ્નની વાત આવે ત્યારે
मां बाप की लागणी नु जोवुं ज जोईए एवुं कंई थई शके के नहीं। जी हेमंत भाई नमस्कार। बी टीवी ना माध्यम थी आजे जे डिबेट नो मुद्दो छे ए बधा ज समाज, कोई एक समाज नी वात नथी, बधा ज समाज नो सड़कतो प्रश्न छे। भागेडू लग्न एटले स्वाभाविक छे के माता पिता बधी ज परिस्थिति में एग्री हो एवं नहीं बने। अने अहीं आपणे बैठा छे तो एवी पण डिबेट करवा नथी बैठा के भाई युवा दीकरा दीकरीओ छे एमनी कोईक इच्छा छे तो एना आपणे विरोधी छे, एना दुश्मन छे, एवी वात नथी। परंतु आ एक वस्तु बधाए समझी लेवू जोईए के भारतीय संस्कृति प्रमाणे, आपणे वेस्टर्न कल्चर तो नथी ज, भारतीय संस्कृति प्रमाणे आपणे अहींया माता पिताનું એટલું બધું મહત્વ છે। માતા પિતાને ભગવાનની સમકક્ષ આપણે ગણીએ છીએ। જો માતા પિતાને ભગવાનની સમકક્ષ ગણતા હોય અને દીકરી હોય કે દીકરો હોય, જ્યારે દીકરી જન્મે ત્યારે પણ આપણે એમ કહીએ કે હૈયે હોય, હોઠે હોય, શ્વાસમાં હોય, એનું નામ દીકરી, અને ઘણી બધી કહેવતો એમ થાય કક્કો બારાખડીના અક્ષરો ખૂબ ટૂંકા પડે આ સંતાનોને વર્ણવવા માટે। એ જ સંતાન જ્યારે મા બાપની રાજી રજા વગર ઘરનો ઉમરો ઓળંગીને જાય ને, ત્યારે એ મા બાપની દશા અમે લોકોએ જોયેલી છે। અને અત્યારની જે ખાસ પર્ટિક્યુલર હું દીકરીઓ માટે કહું છું, કારણ કે બધા લોકો ઘણીવાર એમ કે દીકરી ભાગી ગઈ, દીકરી ભાગી ગઈ। અરે દીકરી કોને લઈને ભાગી ગઈ? કોઈ ઝાડને લઈને, કોઈ થાંભલાને લઈને? અરે કોઈકના તો દીકરાને લઈને ભાગી ગઈ ને। પણ આ સમાજનો દ્રષ્ટિકોણ એવો છે કે દીકરી જ બદનામી વહોરે છે, દીકરો ભાગી ગયો એમ કોઈ કહેતું નથી। હા, દીકરીઓની અછત છે, દીકરીઓની અછત છે, એનો મતલબ એવો નથી કે મા બાપ એમને પ્રોત્સાહિત કરે કે કોઈકની દીકરી ભગાડીને તમે લઈ આવો। પરંતુ જે પણ સંતાનો છે ને, ખાસ કરીને દીકરો હોય કે દીકરી હોય, જ્યારે ભાગેડું લગ્નની વાત આવે છે ત્યારે મારી તો એટલી જ પ્રાર્થના છે યુવા ધનને કે તમે નાનાથી મોટા 18 વર્ષના થયા હશો ત્યાં સુધી બધા જ કવિઓએ ગાયેલી ગાથા કે માં ભીનામાં સુઈ રહે ને સંતાનોને સૂકામાં સુવાડે, આ બધી વેદના, આ બધી જ વ્યથા મા બાપે વેઠી છે અને તમને મોટા કર્યા છે, ઘણી ભાવથી, ઘણા પ્રેમથી ઉછેર્યા છે, તો શું તમારે એમને દુઃખ આપવાનું? અને એવું પણ જોયું છે કે જ્યારે દીકરી ભાગી જાય ને ત્યારે મા બાપ ઘરની બહાર મોડું કાઢી શકતા નથી, મા બાપ ક્યાંય સમાજના સારા પ્રસંગે જઈને બેસી શકતા નથી, એમના નાના ભાઈ બહેનો હોય છે, ભાઈ બહેનોના પણ સગાઈ થવામાં પ્રશ્નો ઉભા થતા હોય છે, અને પ્રેમ લગ્ન કરીને દીકરી સુખી જ થશે કે દીકરો સુખી જ થશે એની કોઈ ગેરંટી નથી। દીકરો હોય તો એના માટે પણ મા બાપની લાગણી એવી તો ખરી જ કે ભાઈ દીકરો આજે પુત્ર વધુ લાવે છે તો મા બાપની સંમતિ હોય તો આખો સંસાર એક સુખેથી જાય, આપણે કાયદાનું પાલન કરીએ, બંધારણનું સન્માન કરીએ। પરંતુ આજે આ વીટીવીના માધ્યમથી મારે સરકારશ્રીને પણ વિનંતી કરવાની છે, બધાને જ વિનંતી કરવી છે, એડવોકેટ બેન બાજુમાં બેઠા છે, કે જો કાયદામાં એવો સુધારો થાય કે દીકરી કે દીકરાના જે લગ્ન છે એ વખતે માતા પિતાની કોર્ટ મેરેજ થતા હોય, રાજી રજાથી ક્યાંય પણ મતલબ જાહેરમાં ફંક્શન થાય, પણ મા બાપની સિગ્નેચર થાય એવું કંઈક કરો, એવી મારી વિનંતી છે આ પ્રસંગે। ઓકે સોનલબેન, આ વાતની મેં ઘણી બધી જગ્યાએ વાંચ્યું કે એવી એક માંગ પણ ઉઠી છે કે ગુપ્ત લગ્નની નોંધણી જ્યારે થાય ત્યારે એ જે રજિસ્ટ્રાર છે, જે નોંધે છે લગ્ન, એ મા બાપને ફોન કરે, તો ઘણા કિસ્સામાં આ પ્રકારની જે જાહેર નોટિસ મારવાની જે વાત છે કે ક્યાંક પોલીસ સ્ટેશનમાં ત્યાં જાહેર નોટિસ લગાવતા હોય છે, તો એને પણ સ્વતંત્રતાનો અધિકાર જે છે એ છીનવાય છે, રાઇટ ટુ પ્રાઇવસીનો જે અધિકાર છે એ છીનવાય છે, એ રીતે જોવાય છે, તો કાયદો એવો કોઈ બદલાઈ શકે કે મા બાપની જે લાગણી છે એ પણ સચવાય અને જે યુવક યુવતી છે જે લગ્ન કરવા માંગે છે એનો પણ જે હેતુ છે એ સરી જાય? જો અગર હેમંતભાઈ મને એઝ અ એડવોકેટ વાત કરું, પણ હું બી વુમન એક્ટિવિસ્ટ તરીકે કામ કરું છું, પરંતુ એટલું તમને અવશ્ય કહીશ કે સમાજમાં બેલેન્સ જળવાવું પણ ખૂબ જરૂરી છે। હું પોતે વાત કરીશ કે જે પ્રમાણે બેને વાત કરી, જાગૃતિ બેને, કે જે પ્રમાણેની સિસ્ટમ છે કે તમે સિગ્નેચર રાખો, પણ ઘણા મા બાપ એવા હોય છે કે જે બાળકો કોઈ જગ્યાએ લગ્ન કરવા માંગતા હોય ત્યારે એ ના પાડતા હોય છે। અને બીજી વાત કે આપણે હંમેશા બાળકોને પોતાની સંપત્તિની જેમ ટ્રીટ કરીએ છીએ, ચાહે એમનું એજ્યુકેશનની વાત હોય, ચાહે એમનું કોઈ પણ ઇવન લાઈફ પાર્ટનર ચૂઝ કરવાની વાત હોય, ત્યારે પણ આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણી સિગ્નેચર હોય। હું આમાં સ્વતંત્રતાનો જે અધિકાર જે આપણને બંધારણે આપ્યો છે 100% એના માટે તરાપા કહી શકાય, પરંતુ આપણે શું કરી શકીએ? તો હું એમ કહી શકીએ કે આપણે એ લોકોમાં નાનપણથી એવી અવેરનેસ લાવી, અથવા તો એવી રીતે એ લોકોને વાતચીત કરવી, અથવા તો સમજનું એવું માળખું આપણે તૈયાર કરીએ કે આપણા બાળકો આપણને પૂછે, આપણને મહત્વ આપે, આપણું બાળક આપણને ભગવાન ગણતું જ ના હોય। અત્યારે આપણે કળિયુગમાં જોઈએ છીએ કે કેટલા મા બાપને કેવી રીતે છોકરાઓ મારે છે મિલકતો માટે, અને કેવી રીતે ફોરેનમાં જોઈએ તો ડસ્ટબિનની જેમ યુઝ કરે છે, ખાલી એ જે સિચ્યુએશન છે આપણે એમાં ન આવીએ, પરંતુ કમ્પલ્શન કરીએ
અને કમ્પલ્શન કરીશું ત્યારે જેવી રીતે એમએનબી અત્યારે જેમ સેક્શન 5 ઉપર સ્ટે મળ્યો છે અને જે સ્પેશિયલ મેરેજ એક્ટની વાત છે કે જે હિન્દુ મુસ્લિમની વાત તમે જે કરી છે આખો 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 વાત જ અલગ છે એની અંદર પણ આ જ વસ્તુ થઈ રહી છે કે તમે જે કદાચ 45 દિવસ સુધી જે નોટિસ લગાવવાની હોય છે એ નોટિસ એટલા માટે લગાવવાની હોય છે કે કોઈ આમાં 2% લોકો ખરાબ છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ પણ જગ્યા ઉપર બે ટકા લોકો ખરાબ છે અને એ 2% લોકોની લીધે પ્રોબ્લેમ ન થાય સપોઝ તમે અશાંત ધારો જોશો તો પણ શહેરમાં અશાંત ધારો લાગુ પડે છે કારણ શું કે પર્ટિક્યુલર કમ્યુનિટી ત્યાંથી ખાલી ન થઈ જાય હિન્દુ હિન્દુને જ મકાન વેચે મુસ્લિમ મુસ્લિમને જ મકાન વેચે ક્રિશ્ચિયન ક્રિશ્ચિયનને જ મકાન વેચે આ બધી વસ્તુઓનું બેલેન્સ રાખવાનું કામ કોનું છે તે એક આ સામાજિક વ્યવસ્થા છે પર્ટિક્યુલર આપણી પરિસ્થિતિ ઇન્ડિયાની ઘણી સારી છે જે પ્રમાણેની સિચ્યુએશન છે પરંતુ ક્યાંક ને ક્યાંક બાળકોના હકો છીનવાઈ ના જાય એ પણ જોવા ખૂબ જરૂરી છે બંધારણે રાઈટ આપ્યો છે પરંતુ આપણે શું કરી શકીએ એમને હું પણ એગ્રી છું હું પણ એમ કહીશ કે બાળકો પોતપોતાની રીતે લગ્ન કરતા હોય છે પછી પાછળથી પ્રોબ્લેમ થતા હોય છે છોકરીઓની અછત છે બગાડી જાય છે ઇવન આમાં કદાચ હેમંતભાઈ બહુ મારો તો કદાચ હું રિલેશનશીપ કાઉન્સિલર તરીકે વાત કરું ને તો મેં બ્રોડ જોયું છે કે જ્યારે અલગ અલગ સમાજના લોકો લગ્ન કરતા હોય છે તો આંગળીના વેઢે ગણાય ને એટલા લોકો સુખી રહે છે જેવા બહાર જાવ છો એટલે તમને તકલીફ ખાવા પીવાનું થી લઈને રહેણી કરણી થી લઈને તહેવારો થી લઈને બધું બદલાય છે અને પછી કદાચ શરૂમાં 2-3 વર્ષ સરખું ચાલે છે ત્રીજા વર્ષથી હું એવું કહું કે કદાચ સામાન્ય વ્યક્તિથી લઈને કદાચ એવું કહી શકે ક્લાસ 1 ઓફિસર થી લઈને કદાચ ઉચ્ચ કક્ષા સુધીના મારા પોતાના ક્લાયન્ટ હશે કે જેમના ઘરમાં પ્રોબ્લેમ થતા હશે પ્રેમ થોડો ટાઈમ માટે પ્રેમ 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 બધી વાત બરોબર છે પણ ઓરિજિનલ જયારે સાથે રહેવાનું આવે છે ત્યારે અત્યારે એટલું ઇન્ટોલરન્સ થઈ ગયું છે અને કદાચ આપણે હેમંતભાઈ કદાચ એવી પરિસ્થિતિ તરફ જઈ રહ્યા છીએ કે લોકો લિવ ઇન રિલેશનશીપમાં રહેવાનું વધારે પસંદ કરે છે લગ્ન વ્યવસ્થામાંથી લોકોનો વિશ્વાસ ઉઠતો જાય છે એટલે આપણે એ કરવાનું છે કે લોકોનો વિશ્વાસ ટકી રહે નહીં કે એમને બાંધી રાખીએ ઓકે ચાલો એકે પટેલ સાહેબ તમે તો આ દિશામાં પણ ખૂબ કામ કર્યું છે તો આ પ્રકારનો જે ટ્રેન્ડ છે એ પ્રેમ લગ્નનો એ વધતો કેમ જાય છે પહેલા તો વી ટીવીનો અને હેમંતભાઈનો આભાર માનીશ ખૂબ ખૂબ અત્યાર સુધી ઘણી બધી ડિબેટો તમે જીડીપી ઇન્ડેક્સ ના રિલેટેડ જે પાસાઓ છે એની પર વાત થઈ છે પણ જે માનવ જાતને જે હેપીનેસ ઇન્ડેક્સ કહીએ આપણે જેમાં મુખ્ય છે સમાજ વ્યવસ્થા કુટુંબ વ્યવસ્થા લગ્ન સંસ્થા એ લગ્ન સંસ્થા હેપીનેસ ઇન્ડેક્સ મોટી અસર કરે છે અને લગ્ન સંસ્થામાં જે ઇસ્યુ છે એ ઇસ્યુ પર આજે ડિબેટ કરી રહ્યા છે એના માટે ખૂબ આભાર માનું છું કારણ કે હેપીનેસ એના પર વધુ ડિપેન્ડ કરે છે હવે જે ઘણી બધી વાસ્તવિકતા સ્વીકારવી જ પડશે હવે કે એકદમ લવ મેરેજ અથવા મા બાપની મંજૂરી સિવાયના મેરેજનું પ્રમાણ વધી રહ્યું છે અને વધવાનું પણ છે એનો મૂળ પાયો ક્યાં છે સમાજે પોતે અરીસામાં મોઢું જોવાની જરૂર છે આપણે શું ભૂલ કરી તે મોઢું જોવા માટે આપને ઉદાહરણ તરીકે લઈ જાઉં કે જ્યારે જૂની પદ્ધતિ હતી આપણી કલ્ચર સામાજિક એમાં તે સ્ત્રીનું સ્થાન હતું સ્ત્રી દાક્ષિણ્ય એ બધી વાત હતી ત્યાં બરાબર જયારે જયારે શિક્ષણનો વિકાસ થયો ટેકનોલોજીનો વિકાસ થયો અને આપણે સ્ત્રીને પૂરતું સ્થાન ન આપ્યું એટલે એકદમ સ્ત્રી મૃત્યુ વધી ગઈ ફિમેલ પોટેન્શિયલ સ્ત્રી મૃત્યુ એકદમ વધી ગઈ એના પર આપણે ભૂલ હતી ત્યાં આગળ હવે જે વધી ગઈ એના પર કંટ્રોલ ના કરી શક્યા એટલે હવે બાગર લગ્ન વધી રહ્યા છે કારણ કે દીકરીઓ અછતના કારણે મોટા ભાગે જ્યાં જે સમાજમાં જે વિસ્તારમાં અછત છે ત્યાં છોકરાને ઇનડાયરેક્ટલી અથવા ડાયરેક્ટલી પ્રોત્સાહન કરવામાં આવે છે કે ભાઈ ક્યાંક છોકરી તારી સાથે ભણતી હોય નોકરી કરતી હોય તો કહેજે ને તારા મા બાપને હાવ કરાવી દઈશ અને પોતે છોકરો પણ જોવે છે કે મારે શોધવામાં મા બાપ તો તકલીફ પડી રહી છે છોકરીઓ ના રિજેક્ટ કરી રહી છે મને એટલે પોતે ઇન્ટેન્સિવલી કોશિશ કરે છે એટલે એક બાજુ જે જાગૃતિબેન વાત કરી બહુ ક્લિયર કટ વાત છે બાગી જમા કરતા બગાડી લાવવાનું જે મેન્ટાલિટી છે એ સમાજમાં એકદમ વધી ગઈ છે એનું આ પરિણામ છે ઓકે મનીષાબેન તો જ્યારે પણ આ પ્રકારના લગ્નોની વાત કરીએ ત્યારે દીકરી જો એના પોતાના મનગમતા સાથી જોડે લગ્ન કરી લે તો પછી મા બાપની જે આબરૂ છે એ જતી રહે અને જો દીકરો આ પ્રકારે કોઈને પરણી ના આવે તો આપણે એવું કહીએ છીએ કે એ તો એને બહુ સારું કર્યું સમાજ એ દ્રષ્ટિએ જોવે છે તો દીકરા અને દીકરીમાં આ જે ફરક જે છે જે આપણા વ્યવહારનો જે સમાજના વ્યવહારનો એના કારણે આ પ્રકારનો જે ટ્રેન્ડ છે વધી રહ્યો એવું બને સાચી વાત છે હેમંતભાઈ જેમ કે હમણાં જાગૃતિબેને કીધું મારા ફ્રેન્ડ સોનલબેને કીધું કે ભાઈ છોકરીઓને આપણે જેમ બાંધીને રાખીએ છીએ કે ભાઈ તારે આ નહીં કરવાનું તારે તે નહીં કરવાનું એના કારણે છોકરીઓને શું કે કોઈ પણ બહારનો વ્યક્તિ માતા પિતા સિવાય કોઈ બહારનો વ્યક્તિ જે પ્રેમ આપવા માંડે ઘરમાંથી પ્રેમ ના મળે જે એમ કહેવાય ને કે બળજબરીથી બધું તારે આ કરવાનું છે તારે તે કરવાનું છે અને જો બહારથી છૂટછાટ મળવા માંડે ને પ્રેમ મળવા માંડે તો ત્યાં ખેંચાય
પેલો ખાલી 5-10 દિવસ એને સારું સારું એ કરે ફેરવે અને એ કરે એમાં એના મોહ જાળમાં આવી અને છોકરીઓ આવા કદમ લેતી હોય છે અને છોકરાઓને પ્રોત્સાહન એમના ઘરના અને એમના ફ્રેન્ડ સર્કલમાંથી જ મળતું હોય છે કે ભાઈ આ છોકરી બરાબર છે તે આ કર્યું ને છોકરી તો કરવાનો જ છે ને છોકરો તો પેલું કહેવાય છે ને કે જેટલો ઘસો છોકરો ઉજળો હોય તામલ લોટા જેવો અને છોકરી કદાચ કંઈક કરીને આવે તો એના ઉપર કલંક લગાડી દઈએ છીએ આપણે એટલે એ દ્રષ્ટિ આપણે બદલવી જોઈએ આપણા સમાજના લોકોએ બદલવી જોઈએ કે છોકરીઓ કંઈ બધી જ છોકરીઓમાં ખામી નથી હોતી જેમ બધા છોકરાઓ સારા નથી હોતા ને એમ બધી છોકરીઓમાં પ્રોબ્લેમ પણ નથી જ હોતી કારણ કે હું એવું કહેવા માંગુ છું કે 18 વર્ષની ઉંમરે કાચી એની એજ હોય છે એ એજમાં 18 હવે કહેવાય ને ટીનેજરમાં જયારે પણ જે પણ વસ્તુ તમે જે કાચી દાંડી હોય એને જેમ તમે વાળશો ને એમ વળશે ત્યારે તમારે ફ્રેન્ડ બનીને એના એક એને સમજવું જોઈએ માતા પિતા એ જ પહેલા બહારનો વ્યક્તિ શુક્ર તમારી છોકરીને ભગાઈ જાય શુક્ર એમને મંત્રમુગ્ધ કરી જાય તમે જ માતા પિતા બનીને તમે જ એના ફ્રેન્ડ બનીને તમે એને સમજો અને હા અગર એને કોઈ છોકરો ગમતો હોય કે તો તમે એને જુઓ જાણો સમજો અને તમે જોઈ અને પછી એને લગ્ન કરાવો અને એને તમે બાંહેધરી આપો કે હું તારા બેટા લગ્ન કરાવી આપીશ પણ તારી અત્યારે આ એજ નથી અમે જોઈએ સમજીએ અને પછી તો તમારી દીકરી ભાગી નહીં જાય પહેલા માતા પિતાએ ઘરેથી દીકરીઓને સમજવાનું પહેલા ચાલુ કરવું પડશે કારણ કે જે છોકરીઓને આપણે સાપનો ભારો ગણીએ છીએ છોકરી ક્યાંક જાય તો એને કલંક લગાડીએ છીએ છોકરીઓને નહીં છોકરાને તમે ટ્રીટ કરો તમારા છોકરા કેવા છે પહેલા તો કે છોકરાઓ છોકરીઓને નાની નાની ગિફ્ટ આપીને મોમાં લાવીને લાલચો આપીને સારી સારી ગાડીમાં બેસાડીને અને પછી જયારે છોકરી લગ્ન કરીને એના ઘરે જાય ત્યારે જોવે તો ઝૂંપડું જ હોય છે માત્ર ને માત્ર અને ત્યારે દીકરીઓ પસ્તાતી હોય છે પસ્તાય નહીં એના માટે માતા પિતાએ જ પોતાની દીકરીને આપણે એ કરવાનું છે બહારના લોકો તો તમારી દીકરીને જોઈને આવવાના જ છે કારણ કે કહેવાય છે ને કે પગની ઘરની બહાર આપણે પગ મૂકીએ ત્યાં આપણા દુશ્મનો ચાલુ થઈ જ જવાના છે પણ માતા પિતા જો આપણા દુશ્મન બનીને બેસશે તો દીકરીઓ ક્યાં જશે એટલે મહેરબાની કરીને સમાજને હું એ કહેવા માંગુ છું ને માતા પિતાને કે દીકરીઓને તમે સમજો અને સમજીને પછી આગળ વધો કારણ કે જો કહેવાય છે કે લગ્ન કરી પ્રેમ લગ્ન કરીને પણ જાય છે તો બી પસ્તાય છે અને અરેન્જ મેરેજ માતા પિતા પણ દીકરીને લગ્ન કરાવે છે ને તો પણ દીકરીઓને તકલીફ હોય છે પણ દીકરી ત્યારે એનું પોતાના માતા પિતાના સંસ્કાર લઈને ચૂપ બેસે છે કે મારા માતા પિતાએ લગ્ન કરાયા છે એટલા માટે તો તમારે પણ સમજવું જોઈએ કે મારી દીકરીને અગર લવ મેરેજ કરવા છે અને છોકરો સારો છે તો તમે સમજીને એને લગ્ન કરાવી આપી શકો છો મેઘા એક તરફ તો કાયદાઓ જે છે એ અભિવ્યક્તિને આઝાદી છે એને જબરજસ્ત સપોર્ટ કરે છે તમામ હાઈકોર્ટોમાં પહોંચેલા કિસ્સાઓ કે સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા કિસ્સાઓ ચાહે ધર્મની અંદર હોય અથવા તો ધર્મની બહારના લગ્નો હોય દીકરીની 18 વર્ષની ઉંમર દીકરાની 21 વર્ષની ઉંમર એ થઈ ગયા પછી કોઈ પણ કોર્ટો એ કોઈ પણ લગ્નને ગેરમાન્ય ઠેરવતા નથી ચાહે કોઈ પણ કાસ્ટ રિલિજન કે કોઈ પણ ભાષાના એને કોઈ અવરોધો નથી પણ કાયદા તો સપોર્ટેડ છે બીજી બાજુ સમાજમાંથી એ માંગ ઉઠી રહી છે કે આ પ્રકારના જે કાયદાઓ છે એને બદલવા જોઈએ કારણ કે એક એવી જગ્યાએ આપણે આવીને ઊભા છીએ કે કાયદાનું સન્માન કરીએ તો પણ ફસાઈએ કાયદાનું સન્માન ન કરીએ તો પણ ફસાઈએ મેઘા હેમંતભાઈ મારું માનવું છે કે કોઈ પણ સામાજિક પ્રશ્ન હોય ને તો એના બે ઓપિનિયન હોય અલગ અલગ પણ આ એકમાત્ર પ્રશ્ન આજે તમે જે વીટીવી પર ચર્ચી રહ્યા છો મહામંથન પર એકમાત્ર એવો પ્રશ્ન મને લાગે છે કે જેનો 1000% એક જ જવાબ હોવો જરૂરી છે કે લગ્ન કોઈ પણ સમાજની દીકરી હોય એ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ પણ સમાજની દીકરી હોય કે આદિવાસી સમાજમાંથી આવતી હોય મને એવું લાગે છે કે હવે આ જમાનામાં 21st સેન્ચુરીમાં છોકરીઓ છે ને 1000% પહેલા તો પોતાની કારકિર્દી પોતાના પગ પર ઊભી નહીં થાય ને જ્યાં સુધી પોતાનું પોતાને આર્થિક રીતે સ્વતંત્ર કરશે એના ઉપર ફોકસ કરશે ને પછી લગ્ન કરવાનું જો નક્કી કરશે ને તો આજે આપણે ઉચ્ચ નીચની જે વાત કરી જેન્ડર ઇનઇક્વોલિટીની વાત કરી કે જેન્ડર ઇનસેન્સિટિવિટી શરૂઆતમાં કહ્યું આપણી સાથેના પેનલિસ્ટે કે છોકરી ભાગી ગઈ એવું જ કેમ કહે છે તો આજે ઇનસેન્સિટિવ બિહેવિયર છે એ આપણામાં એટલું બધું વણાઈ ગયું છે એટલે મને એવું લાગે છે કે લગ્ન અને કુટુંબ જીવનમાં માણસ જાતની આ જૂનામાં જૂની એક સંસ્થા કહેવાય લગ્ન જીવન એ હવે મને એવું લાગે છે કે આ પદ્ધતિઓ જે છે ને એ જમાને જમાને બદલાતી રહી છે વર્ષોથી દરેક સમાજમાં થોડી અલગ અલગ હોય છે નિયમો પણ સરખા નથી હોતા આપણને બધાને ખબર છે કે હિન્દુ હોય તો એમાં સગત્ર વિવાહ જે છે તેની મનાઈ છે જ્યારે મુસલમાનમાં જુદા રૂલ્સ છે ઈસાઈમાં જુદા રૂલ છે એટલે મને એવું લાગે છે કે કોઈ પણ દીકરી કે દીકરો લગ્ન
લગ્ન કરતા પહેલા એ ઇન્ટરકાસ્ટ મેરેજ કરે, ઇન્ટર રિલિજિયન મેરેજ કરે, એ કંઈ પણ કરતા પહેલા એના સામાજિક બધી મુદ્દાઓ અને લીગલ આસ્પેક્ટ ખાસ કરીને જાણી લેવા ખૂબ જરૂરી છે. એટલે પ્રેમમાં લોજિક વગર પ્રેમમાં જે પેલા મુજે વો મતલબ પહેલી નજર કા પ્યાર વાળી જે વાત છે ને એ બહુ જ બાલિશ વાત છે. એટલે મને એવું લાગે છે કે લગ્ન કરવાનો જે નિર્ણય છે એ બહુ જ મહત્વનો નિર્ણય છે, તમારા તમારો લાઈફ ચેન્જિંગ ડિસિઝન છે. એટલે તમે કયા સમાજમાં જઈ રહ્યા છો, કેટલું એજ્યુકેટેડ ફેમિલી છે કે કેટલા સેન્સિટિવ લોકો છે કે તમને તમારા કરિયરમાં કેટલો સપોર્ટ કરશે, આ બધા સવાલો જે છે તે એક સ્ત્રી તરીકે, નવા જમાનાની સ્ત્રી તરીકે સમજી વિચારીને પછી પરણવું ખૂબ જરૂરી છે. હવે આપણે વાત કરી કે બહુ અલગ અલગ નિયમો છે, સરખા નથી, તો આપણે બીજા દેશની વાતો કરીએ ત્યાં તો સાવ જુદું છે. મ્યાનમારની વાત કરો તો ત્યાં તો પરણવા માટે છોકરો અને છોકરી જે છે તેમણે ભાગી જવું પડે એવી પ્રથા છે, અને બધા જાણતા હોવા છતાં એમને શોધવા જાય, એમને શોધવા જવું પડે એ પ્રથા છે એમની. આપણે ત્યાં આપણી જ વાત કરીએ તો કેટલી બધી આદિવાસી જાતિઓમાં અમુક એવી પ્રથાઓ છે જે તમને બહુ જ મોડર્ન લાગે, પ્રોગ્રેસિવ લાગે. એવી એવી એક આદિવાસી જાતિ છે કે જેમાં જે છોકરો છે તે તેણે 1.5 વર્ષ છોકરીના ઘરે રહેવું પડે, ને એ જાણે કે ભાઈ આને કેવી રીતે એના મા બાપે ઉછેરી છે, જેથી કરીને જયારે મારા ઘરે આવે પેલી છોકરી ઘર બદલે છે ને, છોકરાને તો ક્યાં બદલવાનું છે, તો હું એને કમ્ફર્ટેબલ ફીલ કરાવી શકું એ પહેલા 1.5 વર્ષ એને જાણવાનું, જોવાનું, સમજવાનું, એને એના ઘરમાં કઈ રીતે રાખે છે, કેવું ખાઈ પીવે, કેવી પ્રથા છે, બધું જોવાનું, ને પછી એ છોકરી જે છે એ નક્કી કરે 1.5 વર્ષે. ને છોકરીને પૂરી પેલી હોય પરવાનગી કે ના પણ પાડી શકે કે મારા આના જોડે નથી જવું. બીજી એક લોકોમાં પ્રથા છે ઘોટાલ પ્રથા છે, તો એ આખો એક આર્ટિકલ બહુ સરસ મજાનો વાંચ્યો કે 14-15 વર્ષના છોકરાને છોકરી જે છે તો તેને ઘોટાલમાં રાત્રે એ સુવારમમાં જોડે મોકલે 14-15 વર્ષના છોકરાને, ને એમાંથી સંબંધો બંધાય, અને સામાન્ય રીતે છોકરી સગર્ભા થાય, પ્રેગ્નન્ટ થાય પછી જ લગ્ન ગોઠવાય. એટલે આવી જાત જાતની, ધારો કે આદિવાસીઓમાં કિન્નોરની એક આખી પેલી જાતિ છે, તો કિન્નોરોમાં એવું હોય કે ભાઈ જેમ મહાભારતમાં દ્રૌપદી 5 ભાઈઓ સંયુક્ત પત્ની હતી એમ આમાં પણ એવું એવી જ એક પ્રથા છે. એટલે કેટલી બધી અલગ અલગ દેશ વિદેશમાં પ્રથા છે, પણ અલ્ટિમેટલી જ્યારે લગ્નની વાત થાય ત્યારે આ બધા જેટલા પણ પ્રથાઓ છે અલ્ટિમેટલી સ્ત્રી જે છે તેને પોતાનું આખું સર્વસ્વ છોડીને જ્યારે પુરુષની સાથે રહેવા જવાનું હોય તો એક પરાધીનતાની જે ભાવના છે એ વર્ષોથી, સદીઓથી, દાયકાઓથી ફોરએવર ચાલતી આવે છે ને ચાલતી રહેશે એવું લાગી રહ્યું છે અત્યારે. તો આ ભેદભાવ કદાચ એટલા માટે છે કારણ કે સ્ત્રી પહેલેથી પરાધીન રહી છે, એ ઇન્ડિપેન્ડન્ટ નથી રહી. એટલે પશુ પંખીમાં તમને આ ભાવ જોવા નહીં મળે, આ દાસત્વ જોવા નહીં મળે. એટલે એક તો માત્ર મારો મુદ્દો એ છે કે સ્ત્રી જે છે તેને પોતાને માનસિક રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે એ ગ્રંથિ છોડી કે હું ડિપેન્ડન્ટ છું, એ પોતાની જાતને જ્યારે એકદમ ઇન્ડિપેન્ડન્ટ કરશે, આધુનિક જમાનાની ખરી સ્ત્રી થશે, તો મને એવું લાગે છે કે સમાજ જે છે તેની દ્રષ્ટિ પણ સ્ત્રી તરફ બદલાશે. આખું એક છોકરીએ પોતા માટે વિચારવાનું, મમ્મી પપ્પા છોકરો એ બધા પછી વિચારશે, પહેલા તું પોતાની જાત માટે વિચાર અને પછી નક્કી કર કે કોની સાથે મારે જીવન ગાળવું છે. પેલું નાનપણમાં શીખવાડે ને સ્કૂલમાં મોરલ સાયન્સમાં કે ઇન્ફેચ્યુએશન ને પ્રેમમાં ડિફરન્સ છે, તો એ સમજીને છોકરીને કરે. ઓકે, હા પટેલ સાહેબ તમે કઈ કહેતા હતા, જેમાં બહુ સરસ કરી કે અમુક સમાજમાં દીકરો ત્યાં સ્ત્રીના ત્યાં જાય છે અને સમાજ જસ્તા જોવે છે. હિન્દુ કલ્ચરમાં આ જોગવાઈ છે જે કોઈના ધ્યાનમાં નથી. હિન્દુ કલ્ચરમાં મેરેજ માટેની જે ચોડીની વિધિ છે, લગ્ન એની સાત ફેરાની વિધિ, એ બધી વિધિ કોના ભાગે છે? સ્ત્રીના ભાગે છે. કે દીકરીના ઘરે એના મા બાપ જામને આવકાર કરે, એની ચોરીની વિધિ કરે, સપ્તપદીની વિધિ કરે, એટલે મોટાભાગનો ખર્ચો, વ્યવસ્થા, ગોઠવણી, આના બધું દીકરી પક્ષે કરવાનું છે. તો દીકરી પક્ષે નથી કેમ? એનું કારણ કોઈ ધ્યાનમાં ના લીધું તો આપણા ધ્યાન ઉપર આપવું કે દીકરીને તો ભરાવવાની છે, એટલે દીકરીના મા બાપે કઈ જ એમાં માનસિક તૈયારી કરવાની હોતી નથી. તૈયારી કરવાની હોય છે દીકરીના મા બાપે કે આવનાર પાત્રને શું ગમે, એને કેવી રસોઈ ગમે, કેવા વાસણો ગમે, કઈ કયા ચૂલા ઉપર ગમે, કેવી બારી ગમે, કેવું બહારનું ગમે, કેવી જગ્યાએ એને રૂમ કે રસોડું કે ચોકડી કે એવું ગમે છે, એની તૈયારી કરવા માટે આપણા શાસ્ત્રોમાં જે મોટાભાગનો પોર્શન ફક્ત સ્ત્રીના ઘરે રાખ્યો છે, પુરુષના ઘરે નથી રાખ્યાનું કારણ આ છે. પણ આજે તો બધાને દેખાડો કરવા માટે જાત જાતની આ સેરેમની ને પછી શું પેલા કહેશે લગ્ન પછીની વિધિ ને એ બધી વિધિઓ નિકાંતા પણ ચાલુ થઈ ગઈ, પણ વિચાર નથી કરતા કે સમાજમાં વ્યવસ્થા એના માટે છે કે તમારે માનસિક તૈયારી, ઘરની અંદર આયોજન, વ્યવસ્થા અંદર બધા સભ્યો મળીને આવનાર પાત્રની
વિચારણા કરવા માટે તૈયાર કરવા માટે જોગવાઈ છે આપણા શાસ્ત્રમાં. ઓકે જાગૃતિબેન, તો જયારે પણ આવા કિસ્સાની આપણે વાત કરીએ છીએ ત્યારે મા બાપની લાગણીની તો કોઈ વાત કરતું નથી, આપણે કાયદા તો બહુ સપોર્ટેડ છે, તો તમે આ દિશામાં કામ કરો છો, તો એ કેવી સ્થિતિ આપણા ગ્રાઉન્ડ પર છે આ મામલાઓમાં? જો પહેલું તો હેમંતભાઈ મારે એ કહેવાનું કે કાયદા છે, બંધારણ છે, મેં પહેલાંય કીધું, પણ બેને હમણાં એમને મનીષાબેને કદાચ કીધું, હું ભૂલી નથી ગઈ, પણ કે કહેવત બેન બોલતા હતા કે દીકરો એટલે તાંબાનો લોટો અને દીકરી એટલે માટીની ગાગર, એકવાર ફૂટી એટલે એ ઠીકરી થઈ જાય અને દીકરો તાંબાનો લોટો એને માંજો ત્યારે ઉજળો થઈ જાય. એટલે આ સમાજનો જે દ્રષ્ટિકોણ, સમાજની વિચારસરણી, સમાજના ચશ્મા હજુ બદલવાની જરૂર છે. સફળ થયેલી સ્ત્રીને જોવાના ચશ્મા હજુ પણ આપણા સમાજમાં બદલાયા નથી. હજુ પણ સમાજ એવું વિચારે કે આટલી બધી સફળ થઈ તો કેવી રીતના થઈ, એનો શોર્ટકટ હશે કે આમ તેમ. હજુ પણ દીકરીઓ માટેના જાત જાતના રિવાજો, જાત જાતની કહેવતો, જાત જાતની પરંપરાઓ છે આ દીકરા માટે. એટલે જે જેન્ડર બાયસ છે ને એ પણ કદાચ ભાગેડું લગ્નના મૂળમાં હશે. અને મારે એક કહેવાનું, બેને બહુ સરસ વાત કરી સોનલબેને કે સમાજનું માળખું એમ કે પાયાથી બદલવાની, એટલે કે સંસ્કારની વાત બેને કરી અને બહુ જ મહત્વનું છે. જો આનું કોઈ નિરાકરણ હોય ને, હા કદાચ કોર્ટ કચેરી કાયદા બદલે અને મેં કીધું એમ કે મા બાપની સાઈન માટે બધા રાજી થાય તો બીજો કઈ ચિંતાનો વિષય નથી. મા બાપ દીકરી કઈ પ્રેમ લગ્ન કરવા ઈચ્છતી હોય અને દીકરીમાં મેચ્યોરિટી હોય, પરિપક્વતા હોય, દીકરીને એવી સમજ પડતી હોય કે હું જે ઘરે પરણવાની છું એ ઘરે હું સુખી થઈશ. અને હું તો તમને એક પેરામીટર પણ અહીંયા બતાવું છું કે દીકરી જે ઘરમાં જાય છે ને એ ઘરમાં દીકરી સુખી થશે કે દુઃખી થશે એનું એક પેરામીટર બતાવું તમને બધાને, કે એ ઘરમાં રહેલી સ્ત્રીનું સન્માન કેટલું છે ને એ તમે જાણી લો. જે ઘરમાં જવાની છે, ઘરમાં બીજી સ્ત્રી હોય, એના સાસુ હોય, નણંદ હોય, એનું સન્માન કેટલું છે જાણી લો તો ખબર પડે કે તમારી દીકરી પણ એ ઘરમાં જઈને સુખી થાય કે દુઃખી થાય. બીજી વસ્તુ બહુ જ મહત્વની છે કે જે રીતે તમે નાનપણથી દીકરીને ડાન્સિંગ ક્લાસ શીખવાડો, ડ્રોઈંગ ક્લાસ શીખવાડો છો, તો શું એવી રીતના દીકરીને નાનપણથી ગળથૂતીમાં એવા સંસ્કાર દીકરાને ન આપી શકાય દીકરીને બંનેને કે ભાઈ ભવિષ્યમાં તમે એવું પાત્ર શોધો કે જેનાથી તમારો સંસાર સુખી થાય, મા બાપ સુખી થાય, સમગ્ર તમારા લીધે બીજા લોકો સુખી થાય. કહેવાનો અર્થ એ છે કે આપણે એવા પણ સેમિનાર ઓર્ગેનાઇઝ કરી શકીએ કે જીવનસાથી પસંદગીના ધોરણો કયા હોય એ આપણે નાનપણથી શીખવાડી શકીએ. અને મા દીકરી સંમેલનના માધ્યમથી કદાચ ગુજરાતના ખૂણે ખૂણે એકે પટેલ સાહેબ તેના સાક્ષી છે આ મારા સંમેલનોના, કે એ જ વસ્તુ શીખવાડીએ છીએ કે દીકરી જે પણ આ મા દીકરી સંમેલનમાં ભાગ લે ને એ ક્યારેય મા બાપની રાજી રજા વગર ઘરનો ઉમરો ઓળંગવાની વાત જ ન કરે. આપણે એ રીતનું નાનપણથી એના સંસ્કાર બને એવા પ્રયત્નો કરી રહ્યા છીએ. તો દીકરા માટે બનવા જોઈએ ને, તો પછી દીકરાના પણ સેમિનાર થઈ રહ્યા છે, બાપ દીકરો એવાય સંમેલન થવા ચોક્કસ. મા દીકરી શું કામ, એ તો ઇનઇક્વાલિટીની વાત છે, અસમાનતાની વાત છે. મા દીકરી સંમેલન હેમંતભાઈ આપણે એટલા માટે કરીએ છીએ કે મા એક એવું પાત્ર છે કે જેના થકી સમગ્ર એના પતિ હોય, પુરુષ હોય, પિતા હોય, એ બધાનું એક મા જ એક એવું માતૃત્વ છે કે જેનામાંથી કે બધું જ ઓટોમેટિક સારી રીતે ઘડતર થાય છે. એ મા ને દીકરીનું ઘડતર થશે એટલે ઓટોમેટિક એ ઘરના દીકરાઓના પણ સંસ્કાર એ લોકો આપશે જ એ રીતે. એટલે મૂળ પહેલા મૂળને એ ઘરની દીકરી અને મા છે એ નિભાવે, જવાબદારીઓ તોડવાની જે જવાબદારી છે એ બાપ દીકરા, એવી જરાય વાત નથી. એટલે મારું પણ એવું સજેશન છે જાગૃતિબેન કે વાત સાચી છે મા દીકરાનું. હું તો અગાઉ પણ કહી ચૂક્યો છું કે દીકરાઓને પણ અત્યારે સંસ્કારની ખૂબ જરૂર છે. જે હાઈવે પર આપણે જોઈએ છીએ પેલા ધૂમ બાઇક લઈને જતા હોય છે, અને બીજું કે દીકરીઓ ક્યાંક પરેશાન થતી હોય તો સામે એનો એક ભાગીદાર તો દીકરો હશે ને. આપણે હમણાં કોઈકે કીધું કે દીકરી એમ કે ઘરેથી એની પોતાની મરજીથી ચાલી ગઈ, તો ચાલી ગઈ તો એ છેવટે કોઈક દીકરા જોડે ચાલી ગઈ હશે ને, તો પછી જેટલી જવાબદારી દીકરીની છે એટલી જવાબદારી દીકરાની કેમ નથી? 100% એવું છે. અનફોર્ચ્યુનેટલી જ્યારે પણ કઈ પણ બાબત આવે છે ને ત્યારે મેક્સિમમ એવું છે કે મારી દીકરીઓને જ સલાહ સૂચન આપવામાં આવતું હોય છે, પુરુષોને ક્યારે કઈ નથી હોતું. દીકરી ભાગી ગઈ તો દીકરી ભાગી ગઈ. દીકરીને તમે હંમેશા એવી રીતે રાખ્યું છે કે બા માને સમજાવો. કેટલી માઓ ઘરની અંદર જે જ્યારે એનો પિતા જેટલો જબરજસ્ત હોય કે જે પોતાની દીકરી ઉપર કે માની ઉપર કશું બોલી ના શકતા હોય, બાપાનો ખોફ એટલો હોય છે કે ક્યારે કશું નથી થતું, કેવી પરિસ્થિતિ હોય છે, એવા પણ દાખલા જોયા છે કે અગર એમની મરજી વગર લગ્ન કર્યા છે તો ઓનર કિલિંગ થાય છે, મારી નાખવામાં દીકરીઓને આવે છે. એટલે એનો એટલે કેટલો બધા ઇશ્યુ છે. આખા કિસ્સામાં ઘણા બધા ધારાસભ્યો પણ આ પત્રો મુખ્યમંત્રીને લખી ચૂક્યા છે, ગૃહમંત્રી સુધી
ઘણી બધી ફરિયાદો ગઈ છે. છેલ્લા 1.5 વર્ષના હું કિસ્સા જોતો હતો, લગભગ 10-12 ધારાસભ્યો લખી ચૂક્યા છે કે આમાં મા બાપની જે મંજૂરી છે, જયારે એ મરજી વિરુદ્ધ લગ્ન થતા હોય ત્યારે કઈક મંજૂરી માટેનો કોઈ એક સેક્શન ક્યાંક હોવું જોઈએ. સદી તરફ નથી જઈ રહ્યા, રિટર્ન જઈ રહ્યા છીએ, તમે એવું ના કહી શકો. હા, પણ એટલું ખરું કહી શકાય કે આ જે પણ છે એ સંસ્કારની દીકરીઓની વાત છે, તમારા ઉછેરની વાત છે. ક્યારેક દબાણમાં ના હોવું જોઈએ, તમારી ધમકી ન હોવી જોઈએ. એ દીકરીને તમે એવી રીતે માનસિક રીતે મજબૂત બનાવો અને શારીરિક રીતે. ક્યારે પણ હંમેશા આપણે એવી વ્યવસ્થા કરી છે કે દીકરી ઘરની બહાર જાય એટલે ભાઈ હોય, હસબન્ડ હોય, પપ્પા હોય, એકલા મૂકતા નથી. દીકરીઓ પર વિશ્વાસ મૂકો, એમને ઇન્ડિપેન્ડન્ટ બનાવો, એમને પૂછો, એમની સાથે ડિસ્કસ કરો કે આ છોકરાની વાત આવી છે, તું બેટા લઈને આવી છે, પણ તમે તો એવું કહો કે જો બહાર બેઠી છું તો તારા ટાટિયા ભાગી નાખીશ, તને ગોળી દઈ દઈશ, રસ્તા વચ્ચે ઉડાડી દઈશ. આ જે બાબતો છે એની અંદર ચેન્જ ખરેખર મા બાપે સુધરવાની જરૂર છે. મા બાપે પોતાનું જે મોડર્ન આપણો વિકાસ થઈ રહ્યો છે, માત્ર ને માત્ર બાળકો માટે સિગ્નેચરની વાત કરીએ છીએ, પરંતુ શું આપણે આપણા બાળકોને એવી રીતે માનસિક રીતે મજબૂત ના બનાવીએ? અથવા તો આપણું જે બિહેવિયર છે એ ફ્રેન્ડલી કેમ ના હોય કે કદાચ એમનો બોયફ્રેન્ડ હોય? અત્યારનો મોડર્ન જમાનો છે હેમંતભાઈ, છોકરું અત્યારે 12-13 વર્ષ 15 વર્ષનું થઈ જાય ને એટલે જીએફ ને બીએફ કરતું થઈ જાય છે. એટલે બાળકો કઈ ખરાબ નથી હોતા, તમે સમજો, એ ઓપોઝિટ સેક્સ એટ્રેક્શન છે અને એ બહુ નેચરલ વસ્તુ છે. એ ભાઈ બાળકને થવાનું, બાળકને પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે કોઈ વ્યક્તિ જોઈએ છે, પરંતુ મા બાપ પોતાના કામમાં બિઝી છે, મા બાપ પાસે સમય નથી પોતાના બાળકો પાસે બેસીને ખભે હાથ મૂકીને કહેવાનો કે બેટા તને શું થાય છે, તારો પ્રોબ્લેમ શું છે. ક્યારે એ બીજા સાથે વાત કરે કલાકોના કલાકો કે જ્યારે એને ઘરમાં અટેન્શન નથી મળતું. તમારું બિહેવિયર ઘરમાં સારું હોવું જોઈએ. ખાલી ને ખાલી પાંખો કાપી નાખવાની વાતો કરીએ અને તમે નથી જાણતા હેમંતભાઈ કેટલા મા બાપ સહયોગ કરવા જશે અને કેવી પરિસ્થિતિ થશે. જેમ જેમ કરીને સ્ત્રીઓ બહાર આવતી ને બોલતી થઈ છે, હા એ વસ્તુ અવશ્ય કહીશ. જેમ બંને બેઠા છે, હું પોતે પણ પટલાણી છું, હું પણ પટેલમાં પડેલી છું, પટેલની હોઉં છું, પણ એટલી 100% કહું કે જે રીતે દીકરીઓની અછત છે, દીકરીઓને જે રીતે ભલાઈ પોસાડીને લોકો પ્રોપર્ટી માટે લઈ જતા હોય છે, ખોટી સહીઓ કરાવતા હોય છે, ધર્માંતરણનો લો લાવવાની જરૂર ના પડી હોત એ પણ આવ્યો છે, પરંતુ એટલું અવશ્ય કહીશ કે આપણે દીકરીઓને એવી રીતે વાત કરીએ, એવું બિહેવિયર રાખીએ અને ક્યાંક ને ક્યાંક એક ક્લોઝ કરવામાં વાંધો નથી. હું પણ એગ્રી છું કે મા બાપને મોટા કર્યા, મા બાપે જે મા બાપે પોતાનું જીવન દાન પર લગાવી દીધું ને બાળકો મોટા કર્યા છે. આપણે પહેલા જેમ જેમ આરજે મેઘાએ કીધું કે પહેલા આપણું જો, આપણું જોતા પહેલા આપણા મા બાપનો અવશ્ય વિચાર કરવો જોઈએ. જે મા બાપે આપણને આ જીવન, મા બાપ તો વિશેષ ભગવાન પણ નથી, પહેલા મા બાપની જગ્યા છે કોઈ લઈ નથી શકતું. એટલે મા બાપને પહેલા પૂછો, સમજો, કન્વિન્સ કરો. હું તમારા માધ્યમથી આજે યુવાધનને કહીશ કે તમે ભાગી ના જશો. ભાગવું એટલે શું છે? કે તમારી પાછળ કઈ પડ્યું છે ને તમે ભાગો છો? મા બાપની સામે આવીને તમને કોઈની પાસે કઈ ગમે છે તો કહો, જરૂરી નથી. અને તમે સમજો કે આ સિચ્યુએશન છે, આ જે તમે વાત કરી એ બહુ એગ્રી છે કે લિવ ઇન રિલેશનશીપ પહેલા 6 મહિના સાથે જાઓ, એકબીજાના ઘરે જાઓ. એ ઘરમાં જો સ્ત્રીનું સન્માન થતું હશે, તમે બહારથી આવશો, તમારી પાસે એક્સપેક્ટેશન ના હોવી જોઈએ. તમને પૂછે તમે કેટલું કમાવો છો, પહેલા દિવસે નોકરીના પૈસા ક્યાં જાય છે, અને એક જણનો ફોટો નથી આવ્યો એમાં છૂટાછેડા થઈ ગયા છે. સિચ્યુએશન તો જો કેવી છે. એટલે આ બધામાં ચેન્જીસ હોવા, હેમંતભાઈ બહુ વાસ્ટ સબ્જેક્ટ છે, આ સબ્જેક્ટ ઉપર બહુ ચર્ચા કરવાની જરૂર છે. લોકોએ પોતાના પોતપોતાના સમાજ આપણે આજે ચર્ચા કરવું બહુ જરૂરી છે. યસ, એક બ્રેક લઈએ ને, બ્રેક પછી આપણે એવા લોકોના પણ સવાલો લઈશું કે પ્રશ્નો કંઈ હોય તો, અને સમાજનો મુદ્દો છે એટલે સમાજને પણ આમાં જોડવો જોઈએ એવું માનું છું. તો બ્રેક લઈએ, બ્રેક પછી ફોન લાઈન અત્યારે ખોલીશું, કોઈના ફોન હોય, કોઈનો પ્રશ્ન હોય, કોઈ કંઈ કહેવા માંગતું હોય તો આપણે એમને પણ સાંભળીશું. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા ફરીશું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. તો પ્રતાપભાઈ છે અમદાવાદથી, બોલો પ્રતાપભાઈ. હા જી, નમસ્કાર અમિતભાઈ. જી નમસ્કાર, બોલો. મારો પ્રશ્ન સોનલબેન ને થોડો કહો કે હમણાં આપણે જે ચર્ચા થઈ તો સ્વતંત્રતા બાબતે જો બાળકો 18 વર્ષની ઉપર કે 21 વર્ષની ઉપર સંપૂર્ણ સ્વતંત્ર હોય કે જેમાં મા બાપ એમના ભવિષ્યના નિર્ણયમાં સામેલ જ ના થઈ શકતા, તો
આપણે જયારે એમને મોટા કરીએ છીએ તો પછી આપણી જવાબદારીઓ નહીં ને કે એમને આપણે આર્થિક મદદમાં હોય, આપણી સ્વતંત્રતાનો ભોગ આપતા હોય, સામાજિક સમસ્યાઓનો ભોગ આપતા હોય, તો એવી જરૂર નહીં ને હવે તો સોનલબેનના પ્રમાણે. એટલે સોનલબેન પણ કાયદાની જ વાત કરે છે, ભાઈ હું તમને જવાબ આપું, તમારી વાત તમારી ખૂબ જ સાચી છે, હું પોતે પણ માનું છું પણ છે ને લાગણી પણ છે એની અંદર ની જે સિચ્યુએશન જે તમે સમજો, તમે મોટા કર્યા અમે પણ મોટા કરીએ, પરંતુ જ્યાં સુધી આપણે બાળકોને આપણે એવી રીતે સંસ્કાર આપવાના છે કે એ મા બાપનું પોતાનું માન સન્માન જાળવે, કઈ પણ કામ કરે તો આપણે આપણને પૂછે. આપણે કેવું કરીએ છીએ કે પહેલેથી દીકરાને કે દીકરીને બધું બતાવી દઈએ છીએ કે આટલી પ્રોપર્ટી છે, તારા લગ્નમાં આટલા તોલા સોનું આપીશું, તને તો આ આપીશું, તને તો આ કરીશું, છોકરો સમજી જાય કે મા બાપ પાસે બિઝનેસ છે, તો આપણે બધામાં હાથ ખેંચવાનો છે, આપણે પણ સમજવાનું છે કે તમે કેવી રીતે. પણ આની અંદર તમે કમ્પલ્શન કરવાની વાત નહીં, હું સમજુ છું આજે મારા દીકરાને હું મોટો કરું છું એ સડનલી એમ કે હું મારી રીતે લગ્ન કરી લઉં અને આવજો બાય બાય ટાટા, તો મને કેટલું દુઃખ થાય બીંગ એ મધર એ મને ખબર પડે છે. પરંતુ જે સ્વતંત્રતાની વાત આવે છે, સિચ્યુએશનની વાત આવે છે, આપણા જેટલા દરેક વ્યક્તિઓ સમજદાર નથી હોતા ભાઈ, કે આપણે સાંભળીએ દીકરા દીકરીની વાત, અમુક તો એટલા એવું થિંકિંગ હોય છે કે દીકરીને ખબર છે કે સારા ઘરે જાય છે, છતાં પણ ઇજ્જત ના મારે ને સમાજ ના મારે એમ કે નહીં એટલે નહીં, બીજા માં લગ્ન ન સ્પાય, તને મારી નાખીએ પણ જવા ના દઈએ, આ એના માટે છે. આગળ વધીએ, ચલો પ્રતાપ ભીખાભાઈ છે ગીર સોમનાથ થી. હેલો જી ભીખાભાઈ, તમારો અવાજ સંભળાય છે, બોલો. મારો પ્રશ્ન મેઘાબેન ને છે, બોલો. કે પતિ પત્ની એ ઘરની અંદર કેવું વર્તન કરવું જોઈએ જેની અવળી અસર બાળકો ઉપર ન પડે? મને એવું લાગે છે કે પ્રેમની વાતો છે ને એ બધી સૃષ્ટિ સૃષ્ટિ વાતો કરતા સૌથી પહેલા જો રિસ્પેક્ટ હોય ને એકબીજા માટે, તો મને એવું લાગે છે કે વિવેક બુદ્ધિ સાથે જ્યારે માં સાથે વાત કરવામાં આવે ને, તો ઘણી વખત જોયું હોય તમે કે આમ ક્રિકેટ મેચ ચાલતી હોય, કોઈ પણ પ્રકારની ચર્ચા ઘરમાં ચાલતી હોય ને, તો મમ્મીને એવું કહેવામાં આવે એટલે એટલે હસબન્ડ જ એવું કે તને ખબર પડે, તું આમાં વચ્ચે ના પડ. એ છોકરાઓ જે છે ને એ બહુ ઓબ્ઝર્વેશનલ હોય અને નાનપણથી જો આવું જોવે કે પપ્પા મમ્મીને એકદમ તુચ્છ ગણે છે, તો મને એવું લાગે છે કે ફ્યુચરમાં એ પણ એની વાઈફ સાથે આવું જ વર્તન કરે. એટલે સૌથી પહેલો મહત્વનો જે પેલો છે કે રિસ્પેક્ટ સાથે જો બંને બાજુના પક્ષની વાત છે, એટલે પછી મને એવું લાગે છે કે માત્ર હસબન્ડ વાઈફ નું બિહેવિયર બાળક પર અસર કરે એ પણ નથી. મને હજી એક બહુ મહત્વનો ભાઈ એ વાત છે કે મા બાપ વચ્ચે સંવાદ નથી થતા આજકાલ, કે મા બાપની જોડે બાળક જે છે તે એના રૂમમાં બંધ હોય, એમ કે હવે તો બધાના પોતપોતાના રૂમ થઈ ગયા છે, એટલે સાથે જમવું બેસીને રોજે આજે આજે દિવસ કેવો રહ્યો એ આખું કોન્વર્ઝેશન, બે બાળકો એક બાળક હોય તો આખું પરિવાર જોડે મળીને જે વાત કરવાની જે આખી પહેલા જે હતું ને કે બધા જોડે જમતા, તો મને એવું લાગે છે કે આ બધી નાની 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 આપણી જે લાઈફસ્ટાઈલ હેબિટ્સ છે એ બધા બિહેવિયરમાં જે બધા પરિવર્તન આવ્યા છે ને એને કારણે આ ડિસરિસ્પેક્ટની આખી વાત આવી છે. એટલે કોમ્યુનિકેશન ગેપ તો ના જોવો જોઈએ. એટલે તમે એમ કહો કે ભાઈ મા બાપનું રિસ્પેક્ટ કરવું, પણ મા બાપ અને દીકરી દીકરા વચ્ચે જયારે દોસ્તી જ ના હોય તો એ આવીને તમને કહેશે જ કેમ નો કે ભાઈ હું પ્રેમમાં છું મારા આના જોડે લગ્ન કરવા છે, કારણ કે તમારા વચ્ચે એ સંવાદની જે કોઈ વાત જ ના હોય તો અચાનક સંવાદ હોવો જોઈએ. તનજીભાઈ અમદાવાદ, આપણામાં એક બહુ સરસ મજાની પ્રથા છે જે આપણે સમજતા જ નથી. સગાઈની સિસ્ટમ શું છે કે તમે સગાઈ કરો અને તમને એવું લાગે કે ભાઈ આ બરાબર છે તો તમે આગળ લગ્ન કરો, પણ આપણે એને એટલું બધું ખોટી રીતે લીધું છે કે એકવાર સગાઈ તૂટે તો એ છોકરીને વગોવી કાઢે કે આ તો સગાઈ તૂટેલી છે કે સગાઈ તૂટેલો છે, એમાં છોકરીઓ પર વધારે આવે. એટલે એ એકચ્યુઅલી જોવા જાવ તો એક બહુ પ્રગતિશીલ જેને પણ આ રચના કરી હશે આ સિસ્ટમ ની, બહુ સરસ વાત છે કે ભાઈ સગાઈ મોડિફાઈ કરવા કે બંને પરિવારો એકબીજા માટે બનેલા છે તો આગળ વધીને લગ્ન કરો. ઓકે, ધનજીભાઈ છે અમદાવાદ થી. હેલો, હા જી બોલો, આપનો અવાજ સંભળાય. હા હેમંતભાઈ નમસ્કાર. નમસ્કાર, બોલો બોલો. હવે આ બેનો બેઠી છે અને એક પટેલ સાહેબ બેઠા છે, બધા ને ખાસ મારી વિનંતી છે કે આપણે સમાજમાં દૂષણો જે વધી ગયા છે એના ઉપર ધ્યાન દેવાની જરૂર છે. ખાસ બહેનોએ એ દૂષણ ઉપર ધ્યાન દેશો તો ઓટોમેટિક બધું વ્યવસ્થિત થઈ જશે. સામાજિક દૂષણો અને જે કઈ કલ્ચર છે એ બધું અવ્યવસ્થિત અત્યારે છે, એના ઉપર ખાસ ધ્યાન દેવાની જરૂર છે. આપણે બધાએ ધ્યાન દેવાની જરૂર છે એમ કહો છો ને? બધાએ બધાએ ધ્યાન દેવાનું છે, પુરુષો અને મહિલાઓ બધાએ ધ્યાન દેવાની જરૂર છે મારી વાતમાં તો. ચલો ફાઇન. પૂનમભાઈ છે ખેરાલુથી. કે પટેલ સાહેબ, હાજી બોલો.
મારું એવું કેવું છે કે કોઈ પણ પ્રેમ લગ્ન કરે તો માતા પિતાની મંજૂરી ફરજિયાત હોવી જોઈએ. આ જે હગા કાકા ભાઈના કે મામા ભાઈનો નાસી જોય વી વર સુધી મોટો કર્યો અને તો પેલા કોર્ટમાં જોયે એટલે કે અમે મા બાપ ને ઓળખતા નહીં. કાલે છોરી પછી વી વર પછી છોકરો કોઈ 50 લાખ નું દેવું કરે તો પછી મા બાપ નું કોર્ટ નહીં ચાલતી. પૂનમભાઈ, આ એ લાગણી ના કારણે જ આજનું મહામંથન છે. પટેલ સાહેબ બોલો. જયારે વાત એ બધા ડાયવર્ટ થાય છે કે કાયદાકીય વ્યવસ્થા કરવાની વાત આવે છે, પણ કાયદાકીય વ્યવસ્થા થઈ શકવાની નથી એની ખાતરી હું આપું છું. સવાલ ક્યાં આવે છે? સવાલ આવે છે કન્યાઓની ખેંચના કારણે સાટા પાટા ચાલુ થયા છે, એટલે પોતાના દીકરાને દીકરી ન મળે એટલા માટે એની બેનને જ્યાંથી દીકરી મળે એવી જગ્યાએ મોકલવાની તૈયારી થઈ છે. અને કેટલી દીકરીઓ એના કારણે જ ભાગે જાય, એને ખબર છે કે મારો ભાઈ ઓછું ભણેલો છે એટલે સારું પાત્ર મળવાનું નથી, એટલે ગમે તે પાત્ર મેળવવા માટે મને ગમે તે જગ્યાએ મને મોકલી દેશે. એટલે જેમ જેમ પ્રમાણ આગળ વધશે અસમાનતા, એમ સાટા પાટાનું પ્રમાણ અતિશય વધવાનું છે. કેટલી જગ્યા તો તમે પેલી સામાયિકો છે આપણા લગ્નના, એમાં લખે છે આ મારી દીકરી છે આ મારો દીકરો છે, સાટા પાટા અમને સ્વીકાર્ય છે. એટલે સાટા પાટા એટલા બધા વધશે કે દીકરીઓ દીકરો ન બને એટલે દીકરીને ભોગ લેવાશે અને એના ડરમાં ભાગે છે. બીજી એક વાત આપણે ધ્યાનમાં રહી જાય છે બધાની, કે જયારે બધા સલાહ આપે કે ભાઈ તું જતી રહીશ તો તું દુઃખી થઈશ, જો આનો ઉદાહરણ તારે સામે દલીલ શું કરે છે કોઈ સાંભળ્યું છે? એ છોકરી દલીલ એ કરે છે કે જો પેલા કાકાની છોકરી પેલા ફઈની છોકરી આપણા અંદર જ લગ્ન થયા હતા, બાપા જ ગોઠવ્યા હતા ને, શું થયું એનું? આ પેલા સંબંધમાં પેલા પડોશી પેલા મોસારની જતી ને પેલા સાસરીની જતી ને શું એની પરિસ્થિતિ આવી? ત્યારે મોઢું છીલાઈ જાય છે. એટલે સમાજે પેલું એ જોવાનું છે કે એરેન્જ મેરેજમાં સક્સેસ રેશિયો 99.99 લઈ જાઓ, એ જો નહીં લઈ ગયા તો બાગરું લગ્ન થવાના ને થવાના જ, એમાં કોઈ નહીં રોકી શકે અને કાયદો તો નહીં જ આવી શકે. એટલે કાયદાની આશા રાખીને બેઠા હોય તો ભૂલી જાઓ. પણ બીજી વાત થોડું આગળ લઈ જાઉં છું, માફ કરજો થોડુંક. ઓકે, વાત એ આવે કે આજથી 3 દશકા પહેલા જો હેમંતભાઈ કે વી ટીવી ડિબેટ કરી હોત કે ભાઈ આમ ઇક્વાલિટી નહીં આપો તો આટલી સુનિતા થશે, આજે ગુજરાત આખા ઇન્ડિયામાં સૌથી ખરાબ સ્થિતિમાં છે. હું કોમેડી વાત નથી, ગુજરાત સૌથી ખરાબ સ્થિતિમાં છે આખા ઇન્ડિયામાં, તો એ કદાચ લોકો હસી નાખત કે આવું ના થાય આવું નહીં થાય. આજે થઈને રહ્યું છે, આજે તબક્કો આવી ગયો બાગડી લગ્નનો ખેતના કારણે, આગળનો તબક્કો આવી રહ્યો છે છૂટાછેડાનો વિધિન 5 યર. આ બાગડી લગ્નનો 5 વર્ષ પછી સીધા છૂટાછેડા, એના પછીનો તબક્કો આવી રહ્યો છે. સ્ત્રી પુત્યાનું પ્રમાણ ડબલ થઈ જશે, કારણ સમાજની જોવાની માનસિકતા છે કે છોકરી ભાગી ગઈ છોકરા મા બાપની આબરૂ જાય. એટલે હવે છોકરીને જન્મ આપવા કોઈ મા બાપ તૈયાર નથી. જો છોકરો બગાડી લાવશે તો આબરૂ વધશે. એ તો પેલી હતી ને પેલી દેખાવડ આમ હતું એટલે કમાતો એટલે લટ્ટુ થઈને આવી, અને એના મા બાપ ને આબરૂ વધે છે, બહુ કમાતો હતો બહુ સારો હતો એટલે છોકરી લટ્ટુ થઈને આવી. એટલે મા બાપ છોકરીને જન્મ આપવાના બંધ કરશે એટલે આખું વિશ્વ સર્કલ ચાલશે. છોકરીઓ નથી માટે ભાગેલું લગ્ન, ભાગેલું લગ્ન માટે છોકરીઓ નહીં આવે. અને ત્રીજો તબક્કો છેલ્લો તબક્કો આવે છે 1 દશકા પછીનો, ફક્ત મા અથવા ફક્ત બાપ જ હોય તેવા ચાઇલ્ડ, 15 વર્ષ પછી એવા ચાઇલ્ડ 25% હશે. યાદ રાખી લો, આ મારું ફોરકાસ્ટિંગ છે. આપણે હંમેશા ટ્રેન ચૂક્યા પછી જાગીએ છીએ, ઓ ટ્રેન જતી રહી, પહેલી ટ્રેન ઇક્વાલિટી જતી રહી, શ્રીમતી આવી ગઈ, હવે આ પણ ટ્રેન આપણે ચૂકી જવાના છીએ ભાગે લગ્નની, અને એ ટ્રેન ગઈ એટલે 5-6 ટ્રેન છૂટાછેડાની તૈયાર જ છે. છૂટાછેડા એટલા નહીં, આફ્ટર ચાઇલ્ડ બોર્ન બાળકોના જન્મ પછી પણ છૂટાછેડા પ્રમાણ એટલું વધ્યું છે, એના પછીનો તબક્કો તમારે ઓનલી પેરેન્ટ મધર ઓર ઓનલી ફાધર એવા બાળકો આખી સ્કૂલમાં છે. જે આજે અમેરિકાની સ્થિતિ છે, અમેરિકાને કમ્પ્લેન કર તમારા બાળકને લઈ જાઓ, કારણ કે મારા બધા જ બાળકો સ્કૂલ ક્લાસના ક્યાં તો મધર જ છે ક્યાં તો ફાધર જ છે, એટલે તમારું બાળક આમાં નહીં રહી શકે એવું અમેરિકામાં આપણા હિન્દુ ફેમિલી કહેતા થયા સ્કૂલો. એટલે એ તબક્કો આવવાનો જ છે જો નહીં સુધારીએ તો આપણે. એટલે બહુ આપણે બહુ ચિંતન કરવાની જરૂર છે. આવી તો ઘણી બિલ્ડિંગ અલગ અલગ શિષ્ય આપણે લઈ જવું પડશે અને સમાજે પણ ગોઠવવી પડશે. ફક્ત વાતોથી નહીં ચાલે, પરિણામ લક્ષી ચર્ચા કરવી પડશે. મનીષાબેન, એકે પટેલ સાહેબે કીધું એ વાત સાથે હું સહમત છું. એ કેમ કે ડિવોર્સ કેસ કેમ વધી રહ્યા છે એની એક વસ્તુ કહીશ, કારણ કે આપણે સગાઈ કરીએ છીએ છોકરીની, ભાગેડું લગ્ન તો આપણે એની વાત ઉપર વાત કરીએ છીએ, પણ અરેન્જ મેરેજમાં પણ મા બાપ એટલા બધા ઉત્સુક હોય છે કે મારી દીકરીને દીકરો મળી ગયો કે આ દીકરાને દીકરી મળી ગઈ, એટલે ફટાફટ આજે સગાઈ કરીને મહિના પછી લગ્ન. પણ એવું ના કરશો, મહેરબાની કરીને થોડુંક ડિસ્ટન્સ રાખો. આજે સગાઈ કરી 6 મહિના સુધી છોકરા છોકરીને સમજો, તમે જાઓ એના ત્યાં, એને તમારે ત્યાં આવો, એકબીજાને સમજશે નહીં તો આગળ ગાડું નહીં ચાલે. પછી આવું વારો આવવાનો છે છૂટા છેડા લેવાનો, ને એક દીકરો અને એક દીકરી લઈને તમારે છૂટા થવું પડશે. એટલે મહેરબાની કરીને આ બધું તમે સમાજ સેવા આપણી જે છે ને એ બધી વ્યવસ્થા આપણી
બાંધવાની જરૂર છે. એક કોલર લઈ લઈએ પછી તમે કઈ કહેવા માંગતો પછી આવું તમારી પાસે. હરિકૃષ્ણભાઈ છે રાજકોટ થી. હેમંતભાઈ જી બોલો. હા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બોલો. હવે હેમંતભાઈ આ બધા અનુભવો છે એ બધા મંતવ્યો તો આપે છે પણ એ લોકોને કઈ તમે જરાક સર્વે તો કરો કે પ્રેમ લગ્ન કરે છે કોણ. જો પેલી વસ્તુ તો એ છે કે ટીનેજર હોય છે ને તરુણ અવસ્થા એમાં એમાં કોઈ એવો છોકરો પકડી લેતા હોય છે છોકરીઓને નિર્દોષ છોકરીઓને. મીઘાબેન કહે છે કે પોતે પોતાના પગ ઉપર ઉભું થવાનું બરોબર છે. હે તો જો છોકરી ડોક્ટર ભણી હોય તો સામે ડોક્ટર પાત્ર ગોતતી હોય અને ઈ એના માતા પિતાને બતાવે તો માતા પિતા ના નથી પાડતા કે ભાઈ આ રીતે ન કરો એમ. સામે નું પાત્ર એવું હોય તો માતા પિતા નો કાળજા નો ટુકડો હોય બેન અને ઈ જો આવડી જગ્યાએ જતો હોય તો ઈ ના પાડે. પેલા બેન કહેતા હતા ને કે સહી કરવા મા બાપ નહીં આવે પણ સામે એવું પાત્ર હોય ને તો આવે શું કામ ન આવે. અને અને અત્યારે છે ને ટીનેજર ને જ ખાલી તરુણાવસ્થામાં આપણે ભાયડા હોય ને તો ઈ અને જો અત્યારે મોસ્ટલી પ્રેમ લગ્ન ક્યારે કે છોકરો કમાતો ન હોય અને પોતે રોમિયો થાય અને કોઈ પણ છોકરીને આંબા આંબલી બતાવી અને અને એને ઝાડમાં ફસાવે છે. હવે તરુણાવસ્થા એવી છે હેમંતભાઈ કે એને ઉપરથી ભગવાન કે ને તો એ માને છે. આજે અહીંયા જેટલા લોકો બેઠા છે એમાંથી તમામ લોકો એ તો માને જ છે કે મા બાપ ની જે લાગણી છે એ આ પ્રકારના સંબંધોમાં સચવાવી જોઈએ. આપણું કાયદો તો કંઈક અલગ વાત કરે છે કારણ કે એમાં લાગણીની વાત નથી. પણ અહીંયા જે બેઠેલા તમામ લોકો છે મેઘાથી માંડીને મનીષાબેનથી માંડીને પટેલ સાહેબ અને બંને બહેનો પણ કે એ તો બધા માને જ છે કે લાગણી સચવાવી જોઈએ પણ કેવી રીતે સચવાય એ મહત્વનો મુદ્દો છે ને એના માટેની જ આ ડિબેટ હતી. એટલે પટેલ સાહેબ તમે કંઈક કહેતા હતા જયારે મનીષાબેનની વાત કરી કે હાફ મેરેજ અને મેરેજ બેના વચ્ચે થોડું અંતર રાખો એટલે કે જાણો અને પહેચાનો અને ઓળખી શકો. પણ ત્યાં એક રિસ્ક ફેક્ટર છે ધ્યાન લેવાની જરૂર છે. રિસ્ક ફેક્ટર આપણે ધ્યાન નથી લેતા. હાફ મેરેજ થયા એટલે એક યા બીજા બાને છોકરાના મા અને બાપ ને કઈ ના કઈ બોલાવશે તું આવી જા પછી મોકલે 15 દિવસ મહિનો રહે ના આવે તો આમાં આમાં બ્રેક એટલે થાય છે કે ભાઈ આપણે હવે સમાજ જસ્તા છે સંબંધ કરી દો એટલે આવવાનું જ હોય આમાં 10 દિવસ રહેવાનું હોય. પણ જયારે એ રે 6 મહિના 8 મહિના રે પછી જયારે ફ્રોડ થાય છે ને ત્યારે એ છોકરીને લગ્ન જેટલો ધક્કો લાગે છે. એટલે ભલે આપ મેરેજ રહો પણ એ દૂર અંતર રાખીને જે આપણે જૂની સિસ્ટમ હતી કે ભેગા એક રાત ભેગા દિવસ મૂકી જાય સાથે લઈ જાવ દિવસ મૂકી જાય એવું જ કંટ્રોલ કરીને જાળવીને એકબીજાને પરિચય કર્યો નહીં કે 15 દિવસ રહી ગયા સમાજ જોઈ રહ્યો આખો આખો ખોલીને જોવા જ છે. કાં તો 15 દિવસ મહિનો રહી હતી વિષયાંતર પણ થાય એવા ઘણા બધા મુદ્દાઓ છે. આજે એક બે ઓનર કિલિંગ જેવા મુદ્દા નીકળ્યા એના પર મેં બહુ એટલે ના પૂછ્યું નહીતર આ જે મુદ્દો છે એનાથી આપણે ભટકી જતા. તો પટેલ સાહેબ જાગૃતિબેન સોનલબેન મનીષાબેન અને આરજે મેઘા આ પાંચે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને છેવટે તો આ જે કંઈ ચિંતન છે એ સમાજ માટેનું છે. હંમેશા રાજકીય મુદ્દાઓ પર જ બોલવું એવું સહેજ પણ જરૂરી નથી. અને હું પણ પોતે એવું માનું છું કે સમાજના જે ખૂબ જ ચિંતા કરવા જેવા જે મુદ્દા છે એની ચર્ચા પણ વિવિધ માધ્યમોમાં થવી જોઈએ. આપણે જ્યારે ફેમિલી કોર્ટમાં જઈએ છીએ કોઈ રિપોર્ટિંગના કામે ગયા હોઈએ અને ફેમિલી કોર્ટોની જે સ્થિતિ જોઈએ આપણું હૃદય કકળી ઉઠે કે આટલા બધા લગ્ન વિચ્છેદના કેસો આપણી ત્યાં કોર્ટમાં ચાલે છે. સમાજની બહાર તો કેટલા બધા કેસીસ ખતમ થઈ જતા હશે પણ કોર્ટોમાં જે કેસ પહોંચે એની સંખ્યા પણ હું માનું છું કે લાખોની જે સંખ્યા છે એ મુજબ હશે. જેમ જમીન મિલકત અને મર્ડર ચોરીના કેસ હોય એવા કેસ એટલા પ્રમાણમાં કેસ આપણી ફેમિલી કોર્ટોમાં ધમધમતા હોય છે. અને છેવટે લગ્નની જે સફળતા છે એના કોઈ નિયમો તો હોતા નથી પરંતુ આપણે ત્યાં એવું કહીએ છીએ કે માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી પણ એ પરિવારોનું મિલન છે. જ્યાં થોડું ઘણું એક જતું કરે અને થોડું ઘણું બીજું જતું કરે તો એ વધારે પ્રમાણમાં ટકી જતું હોય છે. પછી એ પ્રેમ લગ્ન હોય તો પણ ભલે અને ક્યારેક કિસ્સામાં એરેન્જ મેરેજ હોય તો પણ ભલે. સૌ સુખી થઈએ એવી આશા સાથે વિરમું છું.